આજે આપણે વાત કરવાના છે ઇસોફેજિયલ સ્ટ્રક્ચર એટલે કે અન્નડી સંકોચાવાની સમસ્યા અથવા તો અન્નડીમાં બ્લોકેજ થવાની સમસ્યા વિશે। જેમાં દર્દીઓને ખોરાક ગળવામાં તકલીફ થતી હોય છે, ખોરાક અટકતો હોય છે અથવા તો સંપૂર્ણ રીતે ખોરાક લેવાનું બંધ થઈ જતું હોય છે। ઇસોફેજિયલ સ્ટ્રક્ચર થવાના કારણો હોય છે એવી સમસ્યાઓ કે જેમાં અન્નડીમાં ડેમેજ થાય છે અને એ ડેમેજના હીલિંગના ભાગ રૂપે અન્નડી સંકોચાઈ જતી હોય છે। સામાન્ય રીતે ઇસોફેજિયલ સ્ટ્રક્ચર થવાના કારણ હોય છે અમુક પ્રકારના કોરોઝિવ ઇન્જરી કે જેમાં ડેમેજ થઈ શકે તેવા તરલ પદાર્થ અથવા તો લિક્વિડ જેમ કે એસિડ અથવા તો ટોયલેટ ક્લીનર ભૂલથી પીવાઈ ગયા હોતા હોય છે, જે અન્નડીને ડેમેજ કરે છે, અમુક વખતે જઠરને પણ ડેમેજ કરે છે અને આના હીલિંગના ભાગ રૂપે અન્નડી સંકોચાઈ જાય છે। આ વસ્તુ બાળકોમાં પણ ઘણી વખતે જોવા મળતી હોય છે કે બાળકો ઘરમાં અવેલેબલ આ પ્રકારના તરલ પદાર્થ ભૂલથી પી જતા હોય છે। બીજા કારણો હોય છે અમુક પ્રકારના વાયરલ, ફંગલ અથવા તો ટીબીના અન્નડીના ઇન્ફેક્શન કે જેને કારણે અન્નડીમાં સ્ટ્રક્ચર થતું હોય છે। જેમને એસિડ રિફ્લક્સનો પ્રોબ્લેમ વધુ માત્રામાં હોય અને લાંબા સમયથી હોય તેઓને પણ અન્નડીના નીચેના ભાગમાં સ્ટ્રક્ચર થવાની શક્યતાઓ રહેતી હોય છે। એસિડ જો વારંવાર ઉપર આવી અન્નડીને ડેમેજ કરતું હોય તો સમય જતા સ્ટ્રક્ચર થવાની શક્યતાઓ રહેતી હોય છે। જેમને પણ ઇસોફેજિયલ સ્ટ્રક્ચર થયું હોય તેમને ખોરાક ગળવામાં તકલીફ પડતી હોય છે। આ બીમારીમાં સમય સાથે સ્ટ્રક્ચર અથવા તો જે અન્નડીમાં સંકોચન હોય છે તે સમય સાથે ધીરે ધીરે કરીને વધતું હોય છે અને તેથી જ દર્દીની તકલીફ પણ સમય સાથે ધીરે ધીરે વધતી હોય છે। શરૂઆતમાં ખોરાક અટકીને જતો હોય તેવું લાગતું હોય, તકલીફ વધે ત્યારે ખોરાક બિલકુલ અટકી જતો હોય અને ખાલી પ્રવાહી એટલે કે લિક્વિડ જ લઈ શકતા હોય તેવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે અને અમુક દર્દીઓને સમય જતા લિક્વિડ પણ ન લઈ શકે ત્યાં સુધીને કે પોતાની લાળ પણ ગળી ન શકે અને વારે ઘડીએ થૂંકવું પડે તેવી પરિસ્થિતિ પણ ઊભી થઈ શકે છે। તેથી જ જેમને પણ ખોરાક ગળવામાં તકલીફ થતી હોય તેમને સમયસર તપાસ કરાવી તેની સારવાર કરાવી જોઈએ જેથી કે તકલીફ ખૂબ વધી જાય એવું આપણે અટકાવી શકીએ અને સારવારના ભાગરૂપે એક મોટા ઓપરેશનની જરૂર પડે તેવી સ્થિતિએ આપણે ન પહોંચીએ। ઇસોફેજિયલ સ્ટ્રક્ચરના દર્દીઓ માટે અને તે તમામ દર્દીઓ કે જેમને ખોરાક ગળવામાં તકલીફ થતી હોય તેમના ચોક્કસ નિદાનના ભાગરૂપે શરૂઆતી તપાસમાં બેરિયમ સ્વોલો અને એન્ડોસ્કોપીની તપાસ કરાવવાની જરૂર હોતી હોય છે। બેરિયમ સ્વોલોની તપાસમાં બેરિયમ નામક પ્રવાહી તમને પીવડાવી અને એક્સરે લેવામાં આવે છે કે જેમાં અન્નડીમાં કઈ જગ્યાએ અને કેટલું વધારે સ્ટ્રક્ચર છે અથવા તો સંકોચન છે તે ચોક્કસપણે આપણને ખ્યાલ આવે છે। બેરિયમ સ્વોલોનો રિપોર્ટ એક રોડમેપ હોય છે જેના આધાર પર આગળની એન્ડોસ્કોપી અને બાકીની સારવારનું પ્લાનિંગ થતું હોય છે। એન્ડોસ્કોપીમાં એન્ડોસ્કોપ એટલે કે દૂરબીનની મદદથી અન્નડીની અંદરની તપાસ થતી હોય છે। સ્ટ્રક્ચર કઈ જગ્યાએ છે, કેટલું વધારે છે તેની આપણને ચોક્કસ જાણકારી મળે છે। તેની સાથે સાથે બાકીની અન્નડીમાં કોઈ બીમારી છે, કોઈ સોજો છે તે વસ્તુની પણ ચોખવટ થાય છે। એન્ડોસ્કોપીમાં તપાસની સાથે સાથે સારવારનો પણ વિકલ્પ હોતો હોય છે એટલે કે એન્ડોસ્કોપીની તપાસ દરમિયાન ઇસોફેજિયલ સ્ટ્રક્ચરની પોડી કરવાની સારવાર સાથે સાથે જ થઈ શકતી હોય છે। એન્ડોસ્કોપી દરમિયાન ડાયલેટરની મદદથી સાંકડી થયેલી અન્નડીના ભાગને પોડી કરી અને રસ્તાને ખોલવામાં આવે છે અને ત્યાર પછી એન્ડોસ્કોપી પૂરી કરવામાં આવે છે જેથી કે સ્ટ્રક્ચરના આગળના ભાગમાં અન્નડીમાં કોઈ ડેમેજ કે કોઈ બીજી બીમારી છે કે નહીં, આગળ જઠર તમારું સ્વસ્થ છે કે નહીં તે વસ્તુ પણ સ્પષ્ટ થાય છે। એન્ડોસ્કોપીમાં સાથે સાથે બાયોપ્સીનો પણ ઓપ્શન હોતો હોય છે જેથી કે જે દર્દીઓમાં સ્ટ્રક્ચરનું કારણ આપણને ચોક્કસ ના હોય, ક્લિયર ના હોય તેમને
નળીમાંથી બાયોપ્સી પણ લઈ શકાય છે, જેથી કે કોઈ વાયરલ ફંગલ કે ટીબી ની બીમારી છે કે નહીં અને કેન્સર છે કે નહીં તે વસ્તુ પણ આપણે સ્પષ્ટ રીતે નિદાન કરી શકીએ. જે દર્દીઓમાં અન્નળીના સ્ટ્રક્ચરનું કારણ સ્પષ્ટ ન હોય તેવા દર્દીઓમાં સીટી સ્કેન અથવા તો પેટ સીટી સ્કેન કરવાની પણ જરૂર પડી શકે છે. ઇસોફેજલ સ્ટ્રક્ચર વાળા દર્દીઓને ઘણી વખતે ઉધરસ ખાંસીની સમસ્યા થતી હોય છે, સાથે સાથે શ્વાસની નળીને પણ નુકસાન થયું હોય, અસર થઈ હોય તેવું પણ થતું હોય છે અને ક્યારેક ન્યુમોનિયાની અસર પણ હોતી હોય છે. આ પ્રકારના દર્દીઓને પૂર્ણ નિદાન માટે ક્યારેક બ્રોન્કોસ્કોપીની તપાસની પણ જરૂર પડતી હોય છે. ઇસોફેજલ સ્ટ્રક્ચરની સારવારના બે પાસા છે. એક, જો ઇસોફેજલ સ્ટ્રક્ચર કોઈ બીમારીને કારણે હોય તો તે બીમારીની દવાઓથી સારવાર, એ સારવારનો પહેલો ભાગ છે. બીજો ભાગ છે અન્નળીમાં સ્ટ્રક્ચર અને અન્નળીના બ્લોકેજને ખોરવા માટેની સારવાર. સ્ટ્રક્ચરને પહોળું કરવા અને બ્લોકેજને ખોરવા માટેનો સારવારનો સૌથી પ્રથમ અને સૌથી મહત્વનો વિકલ્પ છે એન્ડોસ્કોપિક ડાયલેટેશન, જેમાં એન્ડોસ્કોપ અને એન્ડોસ્કોપિક ડાયલેટરની મદદથી સ્ટ્રક્ચરને પહોળું કરવામાં આવે છે અને બ્લોક થયેલા અન્નળીના રસ્તાને ખુલ્લો કરવામાં આવે છે, જેથી કે દર્દી મોઢેથી ખોરાક લઈ શકે અને તેમનું હેલ્થ અને પોષણ બન્યું રહે. આ પ્રકારની સારવારને રિપીટ કરવાની જરૂર પડતી હોય છે, એટલે કે અમુક અઠવાડિયે એન્ડોસ્કોપિક ડાયલેટેશન ફરીથી કરવું પડતું હોય છે. ઘણા દર્દીઓમાં આ પ્રકારે 8-10 વખત પણ ડાયલેટેશન કરવાની જરૂર પડે તેમ થઈ શકે છે. વારંવાર ડાયલેટેશન કરવાની જરૂર પડવા છતાં પણ એન્ડોસ્કોપિક ડાયલેટેશન ઇસોફેજિયલ સ્ટ્રક્ચરની સારવારનો ખૂબ મહત્વનો ઇમ્પોર્ટન્ટ વિકલ્પ છે અને મોટાભાગના દર્દીઓમાં શરૂઆતમાં સૌ પ્રથમ એન્ડોસ્કોપિક ડાયલેટેશનની સારવારનો જ પ્રયત્ન કરવામાં આવતો હોય છે. મોટાભાગના દર્દીઓમાં ફક્ત એન્ડોસ્કોપિક ડાયલેટેશનથી જ સ્ટ્રક્ચરનું પરમનન્ટ સોલ્યુશન પણ આવી જતું હોય છે, ખાસ કરીને જો સ્ટ્રક્ચર બહુ વધારે લાંબુ ન હોય અને બહુ વધારે ટાઈટ ન હોય. બીમારીના શરૂઆતના દિવસોમાં જ્યારે દર્દી મોઢેથી ખોરાક વ્યવસ્થિત રીતે નથી લઈ શકતા ત્યારે એક નાનું ઓપરેશન, જેને ફીડિંગ જેજિનોસ્ટોમી કહેવાય, તેની જરૂર પડતી હોય છે, જેમાં પેટના ભાગે ઓપરેશન કરી પેટના ભાગેથી આંતરડામાં એક ટ્યુબ મૂકવામાં આવે છે, જેના દ્વારા દર્દીને ખોરાક આપી શકાય. આ ટ્યુબ દ્વારા લિક્વિડ ફોર્મમાં અથવા તો ક્રશ કરેલો ખોરાક દર્દીના આંતરડામાં આપવામાં આવે છે અને દર્દીનું પોષણ અને હેલ્થ મેન્ટેન રાખી શકાય છે. શરૂઆતી દિવસોમાં જ્યારે એન્ડોસ્કોપિક ડાયલેટેશન શક્ય ન હોય અથવા તો ડાયલેટેશનની વચ્ચે, 2-3 ડાયલેટેશનની વચ્ચે જ્યારે દર્દીનો ખોરાક વ્યવસ્થિત રીતે નથી લઈ શકતા તે વખતે આ પ્રકારના ઓપરેશનની જરૂર પડતી હોય છે. આ ઓપરેશન ટેમ્પરરી હોતા હોય છે, એટલે કે એક વખતે સારવાર પૂરી થાય અને દર્દી સતત વ્યવસ્થિત રીતે મોઢેથી ખોરાક લેતા થઈ જાય છે પછી આ ટ્યુબને કાઢી લેવામાં આવે છે. ઘણા ઇસોફેજિયલ સ્ટ્રક્ચરના દર્દીઓમાં એન્ડોસ્કોપિક ડાયલેટેશન કાં તો શક્ય નથી હોતું અથવા તો સારવારનો યોગ્ય વિકલ્પ નથી હોતો. તેવા તમામ દર્દીઓમાં એક ઓપરેશનની જરૂર પડતી હોય છે કે જેમાં એક અલગ રસ્તો બનાવવામાં આવતો હોય છે જ્યાંથી ખાધેલો ખોરાક આંતરડા સુધીને પહોંચાડી શકાય. એવા તમામ દર્દીઓ કે જેમાં ઇસોફેજિયલ સ્ટ્રક્ચર કમ્પ્લીટ હોય, એટલે કે રસ્તો કમ્પ્લીટલી બ્લોક હોય અને એન્ડોસ્કોપિક ડાયલેટેશન બિલકુલ શક્ય જ ન હોય, અથવા તો એવા દર્દીઓ કે જેમાં ઇસોફેજિયલ સ્ટ્રક્ચર ઘણું ટાઈટ હોય, જેમાં ડાયલેટેશન કરવાથી અન્નડી ફાટવાનું કે અન્નડીને વધારે ડેમેજ થવાનું જોખમ રહેલું હોય, અથવા તો તેવા દર્દીઓ કે જેમાં વર્ષોથી એન્ડોસ્કોપિક ડાયલેટેશન કરવાની જરૂર પડતી હોય અને દરેક વખતે ડાયલેટેશન પછી અમુક અઠવાડિયામાં ફરી અન્નડી સંકોચાઈ જતી હોય અને એન્ડોસ્કોપિક ડાયલેટેશનથી એનો પરમનન્ટ સોલ્યુશન ન આવતો હોય, આ પ્રકારના તમામ દર્દીઓમાં એક ઓપરેશન કરવાની જરૂર પડતી હોય છે. આ પ્રકારના ઓપરેશન ખૂબ જટિલ હોતા હોય છે, જેમાં પેટના ભાગે, છાતીના ભાગે અને ગળાના ભાગે ત્રણેય જગ્યાએ ઓપરેશન કરી અને એક ઇસોફેજિયલ રિપ્લેસમેન્ટ ટ્યુબ
જે કાં તો જઠરમાંથી અથવા તો મોટા આંતરડામાંથી બનાવીને ઓપરેશન કરવામાં આવતું હોય છે. તમારી અન્નડી જે ડેમેજ થયેલી છે અથવા તો બીમારીયુક્ત છે તેને અંદર જ રાખવી કે ઓપરેશન દરમિયાન કાઢી લેવી તે તમારી બીમારીની અમુક વિશેષતાઓ પર આધાર રાખે છે. જો અન્નડીની બીમારી એવી હોય કે જેમાં અન્નડી અંદર રાખવાથી લાંબા ગાળે કોઈ મોટું નુકસાન થવાનું જોખમ હોય તો ઓપરેશન દરમિયાન એ અન્નડીને કાઢી લેવામાં આવે છે. આ પરિસ્થિતિમાં છાતીના ભાગે થોરેકોસ્કોપિક ઓપરેશન એટલે કે દૂરબીનની મદદથી અન્નડીને કાઢવાનો ઓપરેશન શરૂઆતમાં કરવામાં આવે છે અને પછી પેટ અને છાતીના ભાગે ઓપરેશન કરી એની જગ્યાએ ઇસોફેજિયલ રિપ્લેસમેન્ટ ટ્યુબ મૂકવામાં આવે છે. જે દર્દીઓમાં અન્નડીને અંદર રાખવામાં કોઈ જોખમ નથી હોતું તેમને છાતીના ભાગે કોઈ ચીરા નથી આવતા, પણ છાતીના આગળના ભાગનું જે હાડકું હોય જેને બ્રેસ્ટ બોન કહેવાય તેની પાછળ એક જગ્યા બનાવવામાં આવે છે જ્યાંથી મોટા આંતરડાની અથવા તો જઠરમાંથી બનેલી ટ્યુબને ગળા સુધીને પહોંચાડી અન્નડી સાથે જોડવામાં આવે છે. જઠરમાંથી ટ્યુબ બનાવી કે મોટા આંતરડામાંથી ટ્યુબ બનાવી અને ઇસોફેજિયલ રિપ્લેસમેન્ટ તરીકે વાપરવી તે પણ તમારી બીમારીની અમુક ડિટેલ્સ પર આધાર રાખે છે. જો કોરોઝિવ ઇન્જરીને કારણે અથવા તો ઇન્ફેક્શનને કારણે તમારા જઠરને પણ નુકસાન થયેલું હોય, તમારું જઠર હેલ્ધી અને સ્વસ્થ ન હોય તો મોટા આંતરડાની ટ્યુબનો યુઝ કરવામાં આવે છે. અને જો તમારું જઠર હેલ્ધી હોય, સ્વસ્થ હોય તો જઠરમાંથી પણ ટ્યુબ બનાવીને ઇસોફેજિયલ રિપ્લેસમેન્ટ તરીકે વાપરી શકાય છે. આ પ્રકારના ઓપરેશન ખૂબ જટિલ હોતા હોય છે, તેથી જ તેમનું ચોક્કસ પ્લાનિંગ ખૂબ જરૂરી હોય છે. ઓપરેશન પહેલા તમારી તમામ તપાસ ફરી કરવામાં આવે છે જેથી કે ઓપરેશનનું પ્રોપર પ્લાનિંગ કરી શકાય. રિપ્લેસમેન્ટ તરીકે જઠરની ટ્યુબનો યુઝ કરવો છે કે મોટા આંતરડામાંથી ટ્યુબ બનાવીને વાપરવી છે, તમારી અન્નડીને અંદર રાખવી છે કે અન્નડી કાઢવાની જરૂર છે, અને આ ઇસોફેજિયલ રિપ્લેસમેન્ટ ટ્યુબને કયા રસ્તેથી ગળા સુધીને લઈ જવી, આ તમામ વસ્તુઓનું પ્લાનિંગ કરવામાં આવે છે. ઓપરેશન ખૂબ જટિલ હોવા છતાં એક વખત આપણે ઓપરેશનને સારી રીતે પૂર્ણ કરી શકીએ, ઓપરેશનના પછીના અઠવાડિયા 10 દિવસનો સમય સારી રીતે પસાર થાય કોઈ મેજર પ્રોબ્લેમ વગર, પછી દર્દી એમના નોર્મલ જીવન પર પરત ફરી શકે છે. એટલે કે નોર્મલ વ્યક્તિની જેમ મોઢેથી ખાવા પીવાનો ખોરાક લઈ શકે અને તેમના રૂટીન કામકાજમાં પણ પાછા ફરી શકે છે. તેથી જ આવા તમામ દર્દીઓ કે જેમને અન્નડીનું સ્ટ્રિક્ચર થતું હોય, ઘણા સમયથી હેરાન થતા હોય, ઘણી વખતે ખૂબ મૂંઝવણમાં પણ હોય, પરમનન્ટ સોલ્યુશનનો કોઈ રસ્તો ન દેખાતો હોય, તેવા તમામ દર્દીઓએ મૂંઝાવાની જરૂર નથી. આ પ્રકારની સારવાર જે હોસ્પિટલમાં કે જે ડૉક્ટરને ત્યાં રૂટીનલી થતી હોય ત્યાં આગળ જઈ અને એમનો ઓપિનિયન દેવો જોઈએ. મોટા ભાગના દર્દીઓમાં પરમનન્ટ સોલ્યુશન તરીકેનો કંઈકનો કંઈક વિકલ્પ નીકળી જ આવતો હોય છે. આશા રાખું છું કે આ જાણકારી તમને કોકના કોક રૂપમાં મદદરૂપ થઈ હશે. જો તમે પણ આ પ્રકારની સમસ્યાથી પીડાતા હો, અન્નડીમાં સ્ટ્રિક્ચર કે ખોરાક લેવામાં અટકાવો થતો હોય અને તમને આગળની સારવારના વિકલ્પો વિશે જાણકારી ના હોય, તમે મૂંઝવણમાં હો, તો તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો. તમને ગાઈડ કરવામાં, મદદ કરવામાં અમને બેહદ ખુશી થશે.